નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે રાજ્ય સરકાર દ્વારા જમીન રેકર્ડ બાબતે કરવામાં આવેલ એક મહત્વપૂર્ણ નિર્ણય વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો શું તમે જમીન મિલકત ધરાવો છો તો આપના માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે તો મિત્રો આ જમીન રેંકડ બાબતે રાજ્ય સરકારનો મોટો નિર્ણય જે નિર્ણય અન્વયે સાત બારની નકલો કાઢી શકશો તમારી જાતે જી હા મિત્રો તમે તમારા છ નંબર હકપત્રક સાત બાર તથા આઠ અની નકલ તમારી જાતે જ કાઢી શકશો તો આ નિર્ણય વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને રાજ્ય સરકારના આ જમીન રેકર્ડ બાબતના મહત્વપૂર્ણ નિર્ણય વિશે આપને સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે આ નિર્ણયની વિગતો જોતા જઈએ ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય ડિજિટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે રાજ્ય સરકારનું વધુ એક નક્કર કદમ રાજ્યના નાગરિકોને દેવ દિવાળીથી મહેસૂલી રેકર્ડના નમૂના નંબર છ હકપત્રક સાત બાર આઠ અ હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે તો મિત્રો અત્યાર સુધી જે રાજ્યનું જમીન રેકર્ડ છે નમૂના નંબર છ હકપત્રક સાત બાર આઠ અ આ તમામ રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ હતું પણ તેની જે સત્તાવાર નકલ તમે જાતે કાઢી શકતા ન હતા તેના માટે તમારે તમારા તાલુકાના ઈ ધરા કેન્દ્ર ખાતે જનસેવા કેન્દ્ર ખાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર મારફતે તમારે તેની વેલિડ નકલ લેવા માટે જવું પડતું હતું પણ હવેથી દેવદેવાળીના દિવસથી આ મહેસૂલી રેકર્ડ નમૂના નંબર છ હકપત્રક સાત બાર અને આઠ અની નકલ તમે તમારી જાતે જ કાઢી શકશો ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો ડિજિટલી સાઇન્ડ નકલ છે તે આરઓઆર અથવા તો આઈઓરા પોર્ટલ પરથી મેળવી શકાશે ત્યારબાદ આગળ જોઈએ તો આ નકલ ઉપર એક ક્યુઆર કોડ ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓનલાઈન કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પોતાની જાતે જ કરી શકશે તો મિત્રો હવે આપણે આ નિર્ણય વિશે આગળ તમામ વિગતો જોતા જઈએ તો મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે ઈ ગવર્નન્સ ના માધ્યમ દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધરી પારદર્શી સેવાઓ નાગરિક માટે ઉપલબ્ધ બનાવી છે જેના ભાગરૂપે આજે એક વધુ નક્કર કદમ રાજ્ય સરકારે ઉપાડીને દેવ દિવાળીની ભેટ આપી છે તો મિત્રો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે ઈ ગવર્નન્સના માધ્યમથી અનેકર આયામો હાથ ધરવામાં આવેલ છે અને તેના થકી પારદર્શી સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ થાય તેના ભાગરૂપે રાજ્ય સરકારે આ એક વધુ નિર્ણય લેવામાં આવેલો છે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો આજથી મહેસૂલી રેકડના નમૂના નંબર છ સાત બાર આઠ અ હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની ગાઈડલાઇન્સ મુજબ

સીલ સીલનો ઉપયોગ સૌ વાર મહેસૂલ વિભાગે કર્યો છે તો મિત્રો અત્યાર સુધી આપણે સૌ જાણીએ છીએ કે ઈ ઉપયોગ થતો હતો પણ જે સેન્ટ્રિક સર્વિસ ક્ષેત્રે આ ઈ સીલ એટલે કે સરકારનો જે રાઉન્ડ સીલ આવે છે તે ઈ સીલ દ્વારા આ નકલમાં આપવામાં આવશે તો આ ઈ સીલનો ઉપયોગ સૌ વાર આપણા મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલો છે ત્યારબાદ મિત્રો મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય

મેળવી શકશે તથા આ નકલનો ઉપયોગ માટે અધિકૃત ગણાશે તો મિત્રો આમ અત્યાર સુધી આરઓઆર ની વેબસાઈટ વેબસાઇટ ઉપર જે આપણે રેકોર્ડ જોઈ શકતા હતા તે અધિકૃત ગણાતું ન હતું તેના માટે આપણે તાલુકા કક્ષાએ ઈ ધરા કેન્દ્ર ખાતે અથવા તો ગ્રામ્ય કક્ષાએ જે ઈ ગ્રામ સેન્ટર છે ત્યાંથી નકલ મેળવી અને રજૂ કરવાની રહેતી હતી પણ હવેથી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે આ ડિજિટલી સાઇનેડ નકલ છે તે ઓનલાઈન મેળવી શકશે અને આ નકલ છે તે કોઈપણ જગ્યાએ ઉપયોગ માટે અધિકૃત ગણવામાં આવશે ત્યાર પછી મિત્રો આપણે તેની નકલ ફીની ચૂકવણી કેવી રીતે થઈ શકશે તેના વિશે પણ જોઈ લઈએ તો મિત્રો આ માટે ભરપાઈ કરવાની થતી નકલ ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે અને ડિજિટલી સાઇનેડ નકલ આરઓઆરની વેબસાઇટ છે એની ઇ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો જે છે આ બંને પોર્ટલ પરથી મેળવી શકાશે આ નકલ ઉપર ક્યુઆર કોડ ઉપલબ્ધ છે જેથી તેની અધિકૃતતાની ખાતરી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જાતે જ કરી શકશે તો મિત્રો આ જમીન રેકડ બાબતે આપણે જોઈએ તો અત્રે ઉલ્લેખનીય છે કે મહેસૂલી સેવાના દસ્તાવેજ રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શિતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે આઈઓરા પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે અને આ સેવાઓ ઓનલાઈન કરવા બદલ મંત્રીશ્રીએ મહેસૂલ વિભાગ નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા તો મિત્રો હવે આપણે તેની વેબસાઇટ પણ જોઈ લઈએ તો મિત્રો જે એન ઇઆર ઓઆરની વેબસાઇટ છે ત્યાં આ પ્રમાણેનો લોગો જોવા મળશે અને આ પ્રમાણેનો તેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે તો તેની વેબસાઇટ છે એન ઇઆર ઓઆર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમે અધિકૃત નકલ મેળવી શકશો અથવા તો મિત્રો આઈઓરાનો આ પ્રમાણેનો લોગો તમને તેની સાઇટ ઉપર જોવા મળશે અને તેનો ઇન્ટરફેસ આ પ્રમાણેનો તમને જોવા મળશે તો આઈઓરાની વેબસાઇટ છે આઈઓરા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ બંને વેબસાઇટ પર જઈ તમે ગામ નમૂના નંબર છ હકપત્રક સાત બાર અને આઠની અધિકૃત નકલ તમે તમારી જાતે જ મેળવી શકો છો તો હવે હું આ બાબતે તમને જે પરિપત્ર થયેલ છે તે પરિપત્ર પણ બતાવી દઉં છું તો મિત્રો તમે અહીંયા પરિપત્રનો વિષય જોઈ શકો છો કમ્પ્યુટરાઈઝ જનરેટેડ થતા મહેસૂલી દસ્તાવેજોમાં ઈ સાઇન અને ઈ સીલનો અમલ કરવા બાબત ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા તારીખ અઢાર અગિયાર બે હજાર એકવીસ એટલે કે આજ રોજ આ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે તો આ પરિપત્ર આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલો છે તો તે આપને બતાવી રહ્યા છીએ તો અહીંયા અલગ અલગ જે પરિપત્રો છે તેને વંચાણે લેવામાં આવેલ છે અને તેની પ્રસ્તાવના અને જે તમામ વિગતો હતી તે આપણે આગળ જોઈ ગયા તેમ છતાં પણ આપણે જોઈ લઈએ કે રાજ્ય સરકારના ઈ ગવર્નન્સના ના પ્રયાસોના ભાગરૂપે વંચાણે લીધેલા ક્રમાંક એક થી ઈ ધરાની શરૂઆત કરવામાં આવે અને તે મુજબ ગામ નમૂના નંબર સાત બાર અને આઠ ફક્ત કોમ્પ્યુટરાઇઝ નકલો જ અધિકૃત ગણાય છે આ સંદર્ભે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના વંચાણે લીધેલા ક્રમાંક પાંચના ઠરાવથી ઈ ગવર્નન્સ ક્ષેત્રે સરકારની સેવાઓ કે જે ઓનલાઇન પોર્ટલ્સ એપ્લિકેશન્સ વેબસાઇટ થકી આપવામાં આવે છે તેમાંથી જનરેટ થતા સરકારી દસ્તાવેજો ઉપર ઈ સાઇન અને ઇ સીલ સંદર્ભે સૂચનાઓ પરિપત્રિત કરેલ છે તે ધ્યાને લઈ ઈ ધરા કેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ થતી ગામ નમૂના નંબર છ હક પત્રક સાત બાર અને આઠ અ ની ઈ સાઇન અને ઈ સીલ દ્વારા પ્રમાણિત કરેલી કમ્પ્યુટરાઈઝ નકલો પોર્ટલ ઉપરથી ઉપલબ્ધ થઈ જાય તેવી વ્યવસ્થા કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી જે અન્વયે વિભાગના ઉપર છ ના જાહેરનામાથી તમામ તાલુકાઓના મામલતદારશ્રીઓના ઈ સાઇન અને ઈ સીલનો ઉપયોગ કરવા અધિકૃત કરવામાં આવેલા છે જે અન્વયે ઈ સાઇન અને ઈ સીલ દ્વારા પ્રમાણિત કરેલી કોમ્પ્યુટરાઈઝ નકલો સંદર્ભે નીચે મુજબ ઠરાવવામાં આવે છે તો હવે આપણે આ અન્વયનો ઠરાવ પણ જોઈ લઈએ આથી ઠરાવવામાં આવે છે કે હવેથી ઓનલાઈન પોર્ટલ એનિઆર ઓઆર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તથા આઈઓ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી નક્કી કરેલી યોગ્ય ફી ભરીને મામલતદાર શ્રી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ ગામ નમૂના નંબર છ હક પત્રક સાત બાર અને આઠ અ ની ઈ સાઇન તથા ઈ સીલવાળી ક્યુ કોડ સાથેની નકલો અધિકૃત નકલો ગણાશે અને તેને અલગથી ઈ ધરા કેન્દ્ર ખાતે જઈ અને મામલતદાર શ્રી પાસેથી પ્રમાણિત કરાવવાની જરૂર રહેશે નહીં આ નકલની અધિકૃતતાની ખાતરી કરી શકાય છે તે હેતુસર દરેક નકલ ઉપર કોડ પણ લગાડવાનો રહેશે તો આ મિત્રો રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે જેથી તમામ ખેડૂત મિત્રો છે તે પોતાની જાતે જ પોતાના છ નંબર હક પત્રક સાત બાર અને આઠ અ ની નકલો મેળવી શકશે તે ઉપરાંત મિત્રો રાજ્યના જે ખેડૂતો પોતાના દેશની બહાર રહે છે તેઓ પણ પોતાની નકલ ત્યાં બેઠા જ ઓનલાઈન ફી ભરી અને અધિકૃત નકલ મેળવી શકશે અને પોતાની જમીનનું રેકોર્ડ જોઈ શકશે તો રાજ્યના તમામ ખેડૂતો માટે આ એક રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ